ગાંધી નું પરોઢિયું ભાગ 76. હું ડોક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના ઇંગ્લેન્ડ અભ્યાસ દરમિયાન ઇંગ્લેન્ડની સંસ્કૃતિ વિષયે પ્રભાવની વાત કરીશ. ગાંધી બાપુ અને બીજા જુવાનો કરતા અલગ તત્વ હતું, તે હતું તેમનું આત્મનિરીક્ષણ. અને આત્મનિરીક્ષણ કરતા જ્યાં ભૂલ લાગે ત્યાંથી તેઓ અટકીને ફરી ગણવાની તૈયારી રાખતા. હું કોણ છું? સૌ આધ્યાત્મિક સાધકોને એ ચેતના પેરતો પ્રશ્ન ગાંધીજીને નાચ શીખતા ને વાયોલિન શીખતા ને વક્તૃત્વ કળાના પાઠ લેતા ચેતવી જાય છે. આત્મનિરીક્ષણ પછીનું બીજું પગલું હતું ભૂલની કબૂલાત. ભાષણ શિક્ષક, નાચ શિક્ષિકા અને વાયોલિન શિક્ષિકાને પત્રો લખીને ગાંધીજીએ એમની આગળ પોતાના મનના ભાવ ધરી દીધા. તેમાંથી પહેલા બેને તો એમની ફી સાથે નિસ્બત હશે એટલે તે લઈને તેમણે વિદ્યાર્થીનો પડતો મૂક્યો. વાયોલિન શિક્ષિકા જોડે કંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેણે આગળ રૂબરૂ મુલાકાત કરી અને ગાંધીજીના જેન્ટલમેન થવાની ગેલછામાંથી નીકળી જવાના વિચારને ટેકો આપ્યો. નકલ કરવાની ગેલછામાંથી મુક્તિ એ ઇંગ્લેન્ડમાં અનૌપચારિક શિક્ષણનો પહેલો પાઠ હતો. તેમાં સહાયક બન્યું અંતરનિરીક્ષણ અને નિમિત્ત બન્યું બેલનું વક્તૃત્વ કળા અંગેનું પુસ્તક. આ પ્રસંગે વાયોલિન શિક્ષિકાની સહાનુભૂતિની પણ ગાંધીજી નોંધ લીધા વિના રહી શકતા નથી. અસ્તુ.